હવે આપણે પ્રશ્ન નંબર 8 શીખીએ સંખ્યા પેટર્ન આગળ વધારે હવે મિત્રો આ પ્રકરણમાં આપણે સંખ્યા અને પેટર્ન નું છે એટલે આની અંદર પણ આપણે સંખ્યા અને પેટર્ન આગળ વધારવાની છે હવે અહીંયા જો આ પેટર્નમાં આપણે એકડા પણ આગળ વધારવાના છે અંક પણ આગળ વધારવાના અને કક્કો પણ આગળ એટલે એકડા અને કક્કો બંનેને સાથે લઈ પેટર્ન આગળ વધારવાની છે જુઓ 2 એકડા 11 પછી કેટલા લખ્યા 12 પછી 13 પછી 14 હવે અહીંયા પેટર્ન શું કર્યું ક પછી ખ પછી ગ અને પછી ગ હવે મિત્રો તમને ખબર છે કે 11 પછી શું આવે 12 12 પછી શું આવે 13 13 પછી શું આવે 14 અને 14 પછી શું આવે 15 15 પછી શું આવે 16 અને 16 પછી શું આવે 17 હવે આપણે પહેલા કમ્પ્યુટરનો ક પછી કેટલા આવે ક પછી ગણપતિનો ગ પછી ઘરનો ગ એના પછી શું આવે ચક્રીનો ચ એના પછી આવે ચક્રીનો છ અને એના પછી આવે ચક્રીનો જ તો અહીં આગળ 11 ક તો 12 ખ 13 ગ તો 14 ઘ 15 ચ તો 16 છ અને 17 જ એટલે આની અંદર આપણે સંખ્યા પણ આગળ વધારવાની છે અને એની સાથે સાથે કક્કો પણ આગળ વધારવાનો છે હવે અહીંયા જુઓ 32 ક હવે 32 માં કેટલા હોય તો 34 આવે તો 32 પછી 33 અને 34 એટલે 1 અને 2 તો આની અંદર આપણે કેવું કહે છે કે સંખ્યાની અંદર 2 ને ઉમેરતા જાઓ અને પેટર્ન આગળ વધારતા જાઓ અને સાથે સાથે તમે કક્કાના અક્ષરને પણ આગળ વધારો હવે આપણે 32 માં 2 ઉમેરીએ તો 33 34 34 માં 2 ઉમેરીએ તો 35 36 36 માં 2 ઉમેરીએ તો 37 38 હવે 38 માં 2 ઉમેરીએ તો 39 40 તો અહીંયા આપણે 40 કરી કાઢીએ હવે 40 માં 2 ઉમેરીએ તો 41 42 તો અહીંયા આપણે 42 કરીએ હવે 42 માં 2 ઉમેરીએ તો 43 44 તો અહીંયા આપણે 44 કરીએ હવે આપણે કક્કાને આગળ વધારીએ પહેલા આવે કબૂતરનો ક પછી આવે ફટાકડાનો ખ પછી આવે ગણપતિનો ગ પછી આવે ઘરનો ગ પછી આવે ચકલીનો ચ એના પછી આવે છત્રીનો ચ અને એના પછી આવે જમનો જ એટલે કે આની અંદર સંખ્યાની અંદર બે બે ઉમેરે જાઓ અને સંખ્યા આગળ વધારો અને એની સાથે સાથે કક્કાના અક્ષરોને પણ આગળ વધારો એટલે કે 32 ક તો 34 ખ 36 ગ 38 ગ 40 ચ તો 42 છ અને 44 જ હવે અહીંયા આગળ શું કહે છે જુઓ 1 2 ક ક 1 1 માં કેટલા ઉમેરીએ તો 3 થાય તો 1 પછી 2 અને 3 એટલે આની અંદર આપણે સંખ્યામાં 2 જે ઉમેરવાના છે અને સંખ્યા આગળ વધારવાની તો 1 માં 2 ઉમેરીએ તો 1 પછી 2 અને 3 3 માં 2 ઉમેરીએ તો 4 અને 5 5 માં 2 ઉમેરીએ તો 6 અને 7 7 માં 2 ઉમેરીએ તો 8 અને 9 અહીંયા 9 લખીશું હવે 9 ની અંદર 2 ઉમેરીએ તો 10 અને 11 તો અહીંયા આપણે 11 લખીશું હવે 11 માં 2 ઉમેરીએ તો 12 અને 13 તો આ બે સંખ્યા આગળ વધારે હવે આપણે કક્કો આગળ વધારીએ તો પહેલો અક્ષર કયો આવે ક પણ એમાં આપણે 1 ક નથી લેવાનો 2 કક આપેલા છે તો પહેલા 2 કક તો ક પછી શું આવે ખ તો 2 ખ ખ લખવાના ફટાકડાનો પછી શું આવે ગણપતિનો ઘ તો 2 ઘ ઘ લખવાના ઘ પછી શું આવે ઘરનો ઘ તો 2 ઘ ઘ લખવાના પછી ઘરના ઘ પછી શું આવે ચકલીનો ચ તો અહીંયા આપણે 2 ચ ચ લખવાના હવે ચકલીના ચ પછી શું આવે છત્રીનો ચ તો આપણે 2 ચ ચ કરવાના હવે છત્રીના ચ પછી શું આવે જમનો જ તો અહીંયા આપણે 2 ચ ચ કરવાના એટલે કે 1 ક ક તો 3 ખ ખ 5 ગ ગ તો 7 ગ ગ 9 ચ ચ તો 11 છ છ અને 13 જ જ એટલે કે સંખ્યાની અંદર 2 બે ઉમેરો અને સંખ્યા આગળ વધારો અને એની સાથે સાથે કક્કામાં જે પહેલો અક્ષર હોય તે અક્ષર લો ક ક ખ ખ ગ ગ ક ગ ચ ચ છ છ અને ચ ચ એટલે કે સંખ્યાની સાથે સાથે તમે કક્કાને પણ આગળ વધારો હવે અહીંયા જુઓ 26 ટ તો 26 ટકા 25 નાના છે એટલે આપણે બાદ કરવાના છે કેટલા બાદ કરવાના છે તો 26 અને 25 તો 26 માંથી 25 બાદ કરીએ તો કેટલા બાદ કરવાના આપણે ખબર પડી જાય 6 માંથી 5 જાય
चौबीस ने एकवीस, एकवीस ने बाईस, बाईस ने तेईस, तेईस ने चौबीस, चौबीस में एक बोलो तो पच्चीस, पच्चीस ने एक चौबीस। आप तो क्या हो तो फिर बार आप जाकर एक संख्या बात कर पाए तो आपने आगे जवाब पूछे એટલે કે 26 માંથી એક વાત કરે તો જવાબ કેટલો આવે 25 25 માંથી એક વાત કરે તો જવાબ મળે 24 24 માંથી એક વાત કરે તો જવાબ મળે 23 23 માંથી એક વાત કરે તો જવાબ મળ્યો 22 22 માંથી એક વાત કરે તો જવાબ મળ્યો 21 અને 21 માંથી એક વાત કરે તો જવાબ આવે 20 હવે આપણે ચોક્કાની પેટર્નને આગળ વધારીએ હવે આની અંદર કેવી રીતે આગળ વધારવાનું પક્કો પાછળથી આગળ આવવાનું કહે છે જુઓ કેવી રીતે તો છત્રીનો છ જમરૂનો છ જદ્દાનો છ ટપાલી છતા આમ જુઓ તો કક્કો ઉતરતા ક્રમમાં છે અને આમ જુઓ તો ચડતા ક્રમમાં હવે આપણે અહીંયા કક્કો લખેલો છે કે અહીં આગળ ટપાલીનો ટ છે બરાબર તો એની આગળ કયો અક્ષર છે જદ્દાનો ઝ એની આગળ કયો અક્ષર છે જમરૂનો ચ એની આગળ કયો અક્ષર છે છત્રીનો છ તો એની આગળ કયો આવશે છત્રીનો ચ અહીંયા આપણે છત્રીનો ચ લખીશું હવે એની આગળ શું આવે ઘરનો વ અને એની આગળ શું આવે ગણપતિનો દ તો અહીં આપણે એમ કહે છે કે સંખ્યા એક એક ઉમેરીને આગળ વધારો અને કક્કો એક એક અક્ષર પાછા પડો સંખ્યા આગળ વધારો અને કક્કો એક એક અક્ષર પાછા પડો હવે અહીંયા 16 ફ ફ તો આપણે કક્કો જોઈએ તો પહેલા ફટાકડાનો ફ પાડે ફટાકડાનો ફ પછી આવે છે ફટાકડાનો બ તો આપણે કક્કો આગળ હવે પહેલો અક્ષર કયો આવે ક એના પછી શું આવે ખ જુઓ
હવે આપણે છત્રીનો છ લેવાનો અને છત્રીના છ પછી શું આવે જમણનો જ હવે આપણે જમણનો જ લેવાનો એના પછી શું આવે જમણનો જ એટલે અહીંયા આપણે શું કહે છે કે 27 ની અંદર તમે 4 4 ઉમેરી જાઓ સંખ્યામાં 4 4 ઉમેરો અને સંખ્યા આગળ વધારો જ્યારે તક્કામાં ક ક પછી ખ અને ગ પછી પાછળ ગ અને ગ પછી પાછળ ગ અને ચ પછી ચ અને છ પછી છ અને જ અને જ અને જ હવે અહીંયા આપણે શું કહે છે કે જો 10 હવે 10 માં 10 ઉમેરી લેતો 20 20 માં 10 ઉમેરી લેતો 30 30 માં 10 ઉમેરી લેતો 40 અને 40 માં 10 ઉમેરી લેતો 50 50 માં 10 ઉમેરી લેતો 60 અને 60 માં 10 ઉમેરી લેતો 70 જેટલી ખાલી જગ્યા આપી હોય એટલામાં આપણે 10 10 ઉમેરી અને સંખ્યા લખી કાઢી હવે જુઓ હવે કક્કાને કેવી રીતે આગળ વધારવાનો છે તો ક ક ગ ક ક ગ હવે પછી બીજા ક અને ગ લેવાનો અને ગ પછી શું આવે ગ તો અહીંયા ક ગ ગ પછી પાછા આ બે અક્ષર લેવાના ગ અને ગ તો ગના ગ પછી શું આવે ચકલીનો ચ તો પાછો આપણે ઘ અને ચ અહીંયા લેવાના તો ઘ અને ચ નહીં ચકલી ચ પછી શું આવે ચકલીનો ચ પછી પાછો આમાં આપણે ચ અને છ લઈશું અહીંયા ચ અને છ તો છત્રી છ પછી શું આવે જમણનો જ હવે પાછા છ અને જ લેવાના તો એના પછી આવે જમણનો જ હવે પાછા આપણે બે જ લેવાના એના પછી આવે તમારીનો છ એટલે આની અંદર આપણે કે છેલ્લો એક જ અક્ષર લીધો ને એના પછી નો અક્ષર મૂક્યો જ્યારે આની અંદર આપણે છેલ્લા બે અક્ષર લેવાના એના પછી નો અક્ષર લખવાનો જુઓ ક ક ગ તો પાછા ક ગ ગ પાછા આપણે આવ્યું અહીંયા આગળ આવ્યું ગ ગ ચ પછી પાછું ગ ચ ચ એટલે કે આના આ બે અક્ષર લેવાના પછી એના પછી નો અક્ષર લખવાનો પાછા આપણે આ બે અક્ષર લેવાના એના પછી નો અક્ષર લખવાનો પાછા છેલ્લા બે અક્ષર લેવાના એના પછી નો અક્ષર લખવાનો પાછા છેલ્લા બે અક્ષર લેવાના એના પછી નો અક્ષર મૂકવાનો પાછા છેલ્લા બે અક્ષર લેવાના એના પછી નો અક્ષર મૂકવાનો હવે અહીંયા જુઓ 100 એકડો ને બે મીડા 100 તો 100 માં આપણે લખ્યું છે જ્ઞ અને ક 100 માં શું લખ્યું છે જ્ઞ અને હવે અહીંયા આપણે શું કહે છે કે 100 માંથી 90 હવે 100 કરતા 90 ના ગા છે તો આમાં આપણે બાદ કરવાના કેટલા બાદ કરવાના કીધા છે તો 100 ઓછા 90 હવે શૂની શૂન શૂન માંથી 9 ના આવે તો 10 કો લેવાનો અહીંયા શૂન તો 10 માંથી 9 ના આવે તો 1 એટલે આની અંદર આપણે એમ કહે છે કે આ એવી સંખ્યા કરતા બીજી સંખ્યા ના આવી છે એટલે કે 10 10 બાદ કરતા જાઓ અને સંખ્યા આગળ વધારતા જાઓ હવે તમારી પાસે 100 રૂપિયા હોય એમાંથી 10 રૂપિયા લઈ લઉં તો કેટલા રહેશે 90 હવે 90 માંથી પાછા 10 લઈ લઉં તો 80 80 માંથી 10 બાદ કરીએ તો 70 70 માંથી 10 બાદ કરીએ તો 60 60 માંથી 10 બાદ કરીએ તો 50 અને 50 માંથી 10 બાદ કરીએ તો 40 આમ જુઓ તો 10 10 બાદ કરતું જવાનું અને આમ આવો તો 10 10 વધારતું જવાનું હવે અહીંયા શું કહે છે કે કક્કાનો છેલ્લો અને પહેલો અક્ષર લો હવે કક્કાનો છેલ્લો અક્ષર કયો છે ન અને પહેલો અક્ષર ક તો અહીંયા ગ અને ન લીધો છે તો હવે બીજામાં 90 ની અંદર આપણે શું લીધું છે આ ક્ષ અને ખ હવે પાછો આની અંદર શું લીધું છે ફળ અને ગ પછી પાછો આની અંદર શું લીધું છે અડ અને ગ પછી હ આ હ લીધું છે અને ગ લીધું છે તો હવે આની આગળ આપણે શું લેવાનું તો આપણે અહીંયા હ સુધી લઈ લીધું પછી કયો અક્ષર લેવાનો સ અહીંયા આપણે સ લઈશું અને અહીંયા કયો લઈશું ચ અહીંયા આપણે ચ લઈશું પછી પાછો આપણે આની આગળ કયો આવે ષટ્કોણનો સ તો અહીંયા આપણે ષટ્કોણનો સ લઈશું પછી પાછો અહીંયા શું આવશે છત્રીનો છ પછી પાછો અહીંયા આગળ શું આવશે સરાઈનો સ પછી પાછો અહીંયા શું લઈશું જમણનો જ એટલે આમાં આપણે એમ કહે છે કે સંખ્યાની અંદર 10 10 બાદ કરતા જાઓ અને સંખ્યા આગળ વધારતા જાઓ અને કક્કાની અંદર પહેલી રકમની અંદર છેલ્લો અને પહેલો અક્ષર લો બીજામાં છેલ્લેથી બીજો અને પહેલેથી બીજો લો પછી ત્રીજી સંખ્યામાં છેલ્લેથી ત્રીજો અને પહેલેથી ત્રીજો હવે આ સંખ્યામાં છેલ્લેથી ચોથો અને પહેલેથી ચોથો એ રીતે છેલ્લો એક અક્ષર લો અને આગળ એક અક્ષર લો એ રીતે આ પેટર્ન આગળ વધારવાનું કીધેલું છે
કોમા ગુણો અને કો આવે 90 માં 6 અને કો આવે 80 માં 8 અને કો આવે 70 માં 9 અને કો આવે 60 માં 9 અને 6 આવે 50 માં 6 અને 6 આવે 40 માં 6 અને 6 આવે હવે અહીંયા શું કહે છે જો 25 હવે પહેલા કરતાં બીજી સંખ્યા મોટી છે એટલે આપણે ખબર પડવી જોઈએ કે પહેલી સંખ્યા કરતાં બીજી સંખ્યા મોટી હોય તો ઉમેરવાના હોય પણ પહેલા કરતાં બીજી સંખ્યા નાની હોય તો બાદ કરવાના હોય હવે આની તો પહેલા કરતાં બીજી મોટી છે તો કેટલા ઉમેરવાના છે તો એના માટે આપણે બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા બાદ કરી દેવી પડે તો 30 માંથી 25 બાદ કરીએ તો 0 માંથી 5 ના જાય તો 10 હોય અને અહીંયા 13 10 માંથી 5 જાય તો 5 અને માંથી 2 જાય તો 16 તો આની અંદર આપણે કેટલા ઉમેરવાના કીધા છે 5 5 તો કે અહીંયા 5 5 સંખ્યામાં ઉમેરો અને સંખ્યા આગળ વધારો હવે 25 માં 5 ઉમેરીએ તો આપણે 5 આવડા છે તો 25 થી 26 27 28 29 30 તો અહીંયા 30 આપેલા છે હવે 30 માં 5 ઉમેરો 31 32 33 34 35 અહીંયા 35 આપેલા છે 35 માં 5 ઉમેરો 36 38 38 39 40 એમાં પાછા 5 ઉમેરો 41 42 43 44 45 અહીંયા 45 લખી દો હવે 45 માં 5 ઉમેરો 46 47 48 49 50 અહીંયા 50 લખી કાઢો હવે 50 માં 5 ઉમેરો 51 52 53 54 55 અહીંયા 55 લખો એટલે આની અંદર એવું કહે છે કે સંખ્યાની અંદર 5 5 ઉમેરો અને સંખ્યાની પેટર્ન આગળ વધારો હવે કર્તામાં શું કહે છે કર્તામાં એમ કહે છે કે પાછળથી આગળ આવો આગળથી પાછળ નહીં જવાનું પાછળથી સંખ્યા આગળ વધારો અને કર્તો છેલ્લેથી આગળ આવો હવે અહીં આપણને લ આપેલો છે તો આગળની લ બરાબર એની આગળનો અક્ષર કયો આવે વ એનાથી આગળ આવે શ એનાથી આગળ આવે શ તો પછી એનાથી આગળ શું આવે સંજ્ઞાનો સ એટલે એને અહીંયા લખતાનો લ અસાનો લ સરણાઈનો લ સષ્ટમનો સ સસલાનો લ અને પછી શું આવશે સસલાના સ પછી આવશે વર્ણનો અ અને પછી આવે વર્ણનો અળ એટલે કે આની અંદર 25 લ તો એમાં 5 ઉમેરી 30 વ સંખ્યામાં 5 ઉમેરી એટલે 35 શ 35 માં 5 ઉમેરી એટલે 40 શ 40 માં 5 ઉમેરી એટલે 45 એના પછી કક્કો આવે શ 45 માં 5 ઉમેરી એટલે 50 50 માં 5 ઉમેરી એટલે 55 એટલે કે સંખ્યામાં 5 5 ઉમેરીને આગળ વધો અને કક્કામાં કક્કો આગળ એક શબ્દ વધો એ લખોટાનો લ અસાનો વ સરણાઈનો સ ચટપણનો સ સસલાનો સ હરણનો વ અને હરણગણનો અળ હવે એવી જ રીતે અહીંયા આગળ આપણે 40 હ તો 40 અને 50 40 કરતાં 50 મોટા છે તો આમાં ઉમેરવાના છે કેટલા ઉમેરવાના છે તો આપણે બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા બાદ કરી દઈએ એટલે આપણને ખબર પડી જાય કે કેટલા ઉમેરવાના છે તો 0 ની 0 પાંચમાંથી 4 જાય તો 1 એટલે દરેક સંખ્યામાં 10 10 ઉમેરી અને સંખ્યા આગળ વધારવાની છે તો હવે 40 માં 10 ઉમેરી તો 50 50 માં 10 ઉમેરી તો 60 60 માં 10 ઉમેરી તો 70 70 માં 10 ઉમેરી તો 80 80 માં 10 ઉમેરીએ તો 90 અને 90 માં 10 ઉમેરીએ તો 100 હવે આપણે અ આ ઈ આગળ વધારવાનું પહેલા શું આપણે અજનો અ પછી આગળનો આ ઈયરનો ઈ ઈસનો ઈ પછી આવે ઉતરનો ઉ એના પછી આવે ઉનો ઉ અને એના પછી આવે ઉસી બાબાનો રુ એટલે કે આ પેટર્નની અંદર આપણે એવું કહીએ છીએ કે સંખ્યામાં પણ તમે આગળ વધારો અને કંકામાં પણ જ્યાં આગળ વધારવાનું કે ત્યાં આગળ વધારો અને છેલ્લેથી આગળ લેવાનું કે અંતે તમે છેલ્લેથી આગળ લો તો આ રીતે આપણે પેટર્ન અહીંયા આગળ અલગ અલગ રીતે શીખવાની છે સમજવાની છે હવે મિત્રો મેં જે તમને સમજાવ્યું છે સમજાઈ ગયું હશે તો હવે આ જે વિડિયો અને ફોટા મોકલું છું એમાંથી જોઈને તમારે પણ સમજવાનું છે જાતે પ્રયત્ન